તો મુંબઈથી જોડાઈ ગયા છે ઘનશ્યામ નાયક જે ઉર્ફે જે નટુ કાકા છે, ખૂબ જ પ્રખ્યાત આર્ટિસ્ટ છે, તેમની સાથે આપણે વાત કરીએ. જી ઘનશ્યામજી, ખાસ કરીને આજે જે એક દુઃખદ સમાચાર આપણે સૌની સામે આવ્યા છે, તારક મહેતાનું જે નિધન થયું છે, આપના તેમની સાથે કેવા સંસ્મરણો તમે યાદ કરો છો અને કેવા અનુભવ રહ્યા છો? મારો તારકભાઈ સાથે લગભગ 50 વર્ષનો સંબંધ હતો, કારણ કે એ મારા ફાધર જ્યારે પ્રભાકર કીર્તિ રંગલાલ નાયક લેડીઝ કેરેક્ટર હિરોઈનનું પાત્ર ભજવતા ત્યારથી એમના મારા ફાધરના ફેન હતા, અને કોલેજમાં ભણતા ખાલસા કોલેજમાં, ત્યારે જૂની રંગભૂમિનો જમાનો હતો, એટલે તારકભાઈ જેટલી વાર મને મળે એટલે કે ઘનશ્યામ તારો બાપ તો મારો ગુરુ હતો પ્રભાકર કીર્તિ, શું એ માણસનો જમાનો હતો, એમ કહીને બધી ઘણી વાતો મારા ફાધર વિશે એમણે કરેલી. હું જ્યારે નવો નવો નાટક લાઈનમાં પ્રવેશ થયો ત્યારે મેં ઘેર ઘેર મમ્મીનું રાત નાટકમાં ભાગ લીધેલો, અને એક પત્તાની જોડ બી ચાલતો, એમાં પણ હું એક અજીતનું પાત્ર ભજવતો, એટલે એના રિહર્સલ દરમિયાન અમે તારકભાઈને બોલાવેલા માન્ય વડીલ તરીકે, તારકભાઈ આ રિહર્સલ તમે જુઓ અને કહો કે કોણ કેવું કામ કરે છે, કોઈને અમારે કંઈક ખામી હોય તો અમને જણાવો જેથી અમે સુધારી શકીએ. મારું પાત્ર એમણે જોયું, મને કહે તું પ્રભાકર કીર્તિ ઉત્તમ કલાકારનો દીકરો ઉત્તમ ખરો, પણ તું બોલવામાં બહુ ઉતાવળો છે, ધીમે બોલ તો ચોક્કસ તારા પાત્રને કીર્તિ મળશે અને તને કીર્તિવંત કલાકાર તરીકે નામને મળશે. આજે મને યાદ આવે છે, ખૂબ યાદો, ખૂબ સરળ માણસ, ખૂબ ઉમતા માણસ, સરસ લેખક, સરસ નાના બાળક જેવા, એનું હૃદય તો હંમેશા ધબકતું જોઈએ, જુવાન નાના બાળક જેવા જ્યારે હસાવે વાતો કરીએ ત્યારે એટલી સરસ વાતો કરે, એમની શું તમને હું 50 વર્ષના સંબંધોની શું વાત કરું, પણ સાહિત્ય જગતમાં કલા ક્ષેત્રે લેખકોમાં આટલી નામના તો કોઈને નથી મળી જેટલી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દ્વારા એમને મળી છે. અમર થઈ ગયા લેખક જગતમાં, હાસ્ય જગતમાં, લેખક જગતમાં તારક મહેતા અમર થઈ ગયા. જ્યાં સુધી સાહિત્ય જીવતું રહેશે ત્યાં સુધી તારકભાઈ જીવતા રહેશે. એમના પત્ની ઇન્દુબેન, એમની પત્ની ઈશાની, જમાઈ ચંદ્રકાંતને જે ઘા પડ્યો છે એ ઘા સહન કરવાની એમને શક્તિ આપે, અને ભગવાન ભગવાન તારકભાઈના આત્માને શાંતિ આપે. આવો મહાન માણસ અમારી સાથે હતો, કેટલા ફોટા એમની સાથે પડાયા, કેટલી વાર એમને મળે અમદાવાદમાં, કેટલી વાર શુભેચ્છાઓ પાઠવી. છેલ્લા અમારા 2000 એપિસોડ પૂરા થયા, નિર્માતા મોદીએ ખાસ એમને બોલાવેલા, ત્યારે પણ કેટલી બધી વાતો કરી, એ હસાવતા જ અમને લોકોને, આખી ટીમને વાતો કરીને હસાવતા. મેં એમનો કોઈ દાડો ઉદાસ જોયા જ નથી. આવા મહાન કલાકાર વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે, બહુ જ મોટી ખોટ પડી છે, અને આ ખોટ પુરાવાની નથી, પણ જે જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે જ, એ માનીને આપણે અત્યારે એમના આત્માને શાંતિ મળે ઘનશ્યામજી. કદાચ એટલે જ કહી શકાય કે જેવું તેમનું હાસ્ય લેખન હતું તેવું જ તેમનું એક કહી શકાય હસમુખ સ્વભાવ અને તેમનું વ્યક્તિત્વ હતું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે આ સિરિયલ છે, જે ધારાવાહિક છે, તેને પણ લોકચાહના મળવી તેનું મુખ્ય કારણ તારક મહેતા જ છે. સાથે સાથે તમને પણ જે ઘનશ્યામજી નહીં પરંતુ નટુ કાકા તરીકે જે પ્રસિદ્ધિ મળી છે તેનું કારણ પણ કદાચ તેમને જ કહી શકાય. સો ટકા, કારણ કે મેં મને આ લાઈનમાં લગભગ 65 વર્ષ થયા, 7 વર્ષનો હતો, અત્યારે મારા 73 વર્ષ થયા, પણ 65 વર્ષની કારકિર્દીમાં મેં અનેક નાટકો કર્યા, અનેક હિન્દી ફિલ્મો કરી, ગુજરાતી સિરિયલો, હિન્દી ફિલ્મો ખૂબ કામ કર્યું, પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નિર્માતા આસિફ મોદીએ જે 2008 સિરિયલ શરૂ કરી અને નટુ કાકાનું પાત્ર જે પ્રખ્યાત થયું એ માત્ર તારક મહેતાએ નહીં, સભે જ આજે હું ઓળખાઉં છું. આજે મારા જૂની ફિલ્મો પણ લોકો જો કે મમ્મી નટુ કાકા, એટલે મારું ઘનશ્યામ નાયક નામ બીજા પાત્રોના નામ ભૂસાઈ ગયા. બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મો મારી કોઈ જુઓ કે નટુ કાકા આપકી ફિલ્મ દેખી, એટલે નટુ કાકા
જે લોકોના દિમાગમાં છોઈ ગયા. તારકભાઈ મહેતાના હિસાબે, તારક મહેતા હું તમને વંદન કરું છું. આજે જે કહી છું એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના હિસાબે. ભગવાન તમારા આત્માને શાંતિ આપે. તારકભાઈ ગંજમજી સાથે જો વાત કરવામાં આવે તો જે એક ઉમદા વ્યક્તિત્વ છે, પરંતુ સાથે સાથે તેમની સાથેના જે અનુભવો છે ચોક્કસથી એક પ્રેમાળ અને સારા અનુભવ જ રહ્યા છે, છતાં પણ એક કોઈ એવા યાદગાર પ્રસંગો. યાદગાર પ્રસંગો તો કેટલા છે, વર્ણવીએ તો એ યાદ નથી આવતું. પણ એ જેટલી વાર મળે ને કે અરે આ તો મારા ગુરુનો દીકરો આવ્યો, એટલે આ ઘનશ્યામ પ્રભાકર તારો કીર્તિ, પ્રભાકર કીર્તિ તો મારો ગુરુ હતો. આ રીતે એ જ્યારે મને મળે તો મારા ફાધરને યાદ કરતા, મને રડાવી દેતા કે મારા ફાધરની યાદ મને આવતી. આ બહુ મોટી યાદ છે કે તારક મહેતા જેટલી વાર મળે. મેં તો એમને રૂબરૂ સ્ટેજ પર જોયા છે, નાટકમાં કામ કરતા એમનું પાત્ર મેં જોયું છે. કોના બાપની દિવાળી બિરલા સભાગૃહમાં જ્યારે જુવાન હતા, અને કોના બાપની દિવાળી નાટકમાં એક ઘોડાવાળાની ભૂમિકા એમણે કરેલી, એ જોઈને હું તો એકદમ પ્રભાવિત થઈ ગયો. મેં તો આ માણસ કેવો ગજબનો એક્ટર છે. એ વખતે જયંતિ પટેલ પણ હતા, એટલે મેં તો એમની એક્ટિંગમાં નજરે જોયા છે, એમની પાસેથી ઘણું શીખ્યો છું. આનાથી બીજા અનુભવો કયા હોય? બિલકુલ, એટલે કે કહી શકાય કે ના માત્ર એક હાસ્ય લેખક, એક મહાન લેખક, પરંતુ એટલા ઉમદા કલાકાર પણ હતા, એક્ટર પણ હતા. બિલકુલ જી ઘનશ્યામજી, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો આજે